म्भो स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षि कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો પુરુષોત્તમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ નિષ્કુળાન સ્વામી મનગંજન ગ્રંથની અંદર છેલ્લે એમ કથા લખે છે કે પરતક મન અને નિજ મનની લડાઈમાં નિજમન જીત્યું છે મને જ્યારે નિજમનની શરણાગતિ માગી છે ત્યારે નિજમને પરતકમનને પોતાનો અને એનો સ્વભાવ નોખો છે એ વાતો કરી છે એને છેલ્લે એમ કીધું છે તારે જો બંધીખાને જેલની અંદર પડી રહેવું હોય તો ભલે નિયમરૂપી પાંજરામાં તારે રહેવું પડશે અને કંઈ પણ જો આ દેહરૂપી નગરમાં ચોરી થશે તો બધી જવાબદારી તારી છે તને સૌથી પહેલા પકડવામાં આવશે જ્યારે નિજમન જીતી ગયો ત્યારે મોટા મોટા મહાજનો આવી નિજમનના વખાણ કરવા લાગ્યા કે જે પરતક મનને મોટા મોટા ઋષિમુનિઓ નથી જીતી શક્યા મોટા યોગ્યો નથી જીતી શક્યા તમે આજે પરતક મનને હરાવીને રાજ્ય લઈ લીધું અને આ દેહનગરની અંદર તમારું રાજ સંપૂર્ણ ચાલે એવું તમે કર્યું એટલે તમને સાબાસ છે પણ તમે જે પરતક મનને મોટા મોટા નથી હરાવી શક્યા એ પરતક મનને તમે કેવી રીતે હરાવ્યું તમારી પાસે એવો કયો પ્લાન હતો કે જેના કારણે પરતક મન હારી ગયું આવું મહાજનોએ નિજ મનને હાર પહેરાવતા પહેરાવતા પૂછ્યું છે અને નિજ મને ત્યારે વિચારવા માટેનો સમય માગ્યો તો હવે નિજ મન જે કે છે એને આપણે શ્રવણ કરીએ મોટા મહાજન મળી કરી પૂછે કરી અતિ પ્રેમ જીત્યો નિજ મન જંગમાં મહાબળી મન કેમ હરિજનો બધા મોટા મહાજનો એ મહાજનો બધા ભેગા મળીને પૂછે છે કે તમે જંગની અંદર નિજમન આટલો મહાબળવાન જે પરતકમન છે એ પરતક મનને નિજમન તમે કેવી રીતે જીત્યો નિજમન કહે નહી અચરજ ભેરું ભગવાન રાઈનો સોમેરુ કરે અને મેરુનો સોરાઈ સમાન નિજ મન કહે નહીં અચરજ ભેરૂ જેને ભગવાન રાઈનો સોમેરુ કરે અને મેરુનો સોરાઈ સમાન નિજ મન કહે છે કે હું જે જીત્યો છું હું જે પરતક મનની સામે બાજી જીત્યો છું એની પાછળનું જો કોઈ કારણ હોય તો ભેરું જેને ભગવાન મારા પક્ષે ભગવાન હતા મેં ભગવાનને જ ચરણ પકડીને ભગવાનને જ મારો કેસ સોંપેલો હતો એ ભગવાનને આવડે છે રાય નો મેરુ કરતા અને મેરુ નો રાય કરતા પરતક મનને જીતવું અતિ અઘરી બાબત છે અતિ અઘરી બાબત છે કારણ કે પરતક મને સાઈઠ સાઈઠ હજાર વર્ષ સુધી તપ કરવાવાળા ઋષિ મુનિઓને છન્નું છન્નું હજાર વર્ષ સુધી તપ કરીને રાફડો થઈ જવા વાળા ઋષિ મુનિઓને જેનું શરીર પણ રહ્યું નહોતું જેના શરીરનું ફક્ત રાફડો થઈ ગયેલો રહેલો હતો ને રાફડામાં ફક્ત આત્મા હતો છતાં પણ એવા ઋષિમુનિઓનું પતન પરતક મને કર્યું છે વર્ષે કોઈને કલ્યાણના માર્ગેથી પાડે એવું પરતક મન કળિયુગના આપણા જેવા સામાન્ય જીવો ટૂંકી આયુષ્યમાં ટૂંકી બુદ્ધિથી ટૂંકી સાધનામાં ક્યારેય જીતી શકે નહીં છન્નુ હજાર વર્ષે જો મોટા ઋષિમુનિઓને યોગ્ય ન જીતી શકે એવા ઇતિહાસો શાસ્ત્રોમાં છે તો આપણી આયુષ્ય ટૂંકી આપણો જન્મ કળિયુગમાં આપણી બુદ્ધિ ટૂંકી આપણા સાધન થોડા અને જગત તરફનું ખેંચાણ જાજુ એની અંદર પરતક મનને આપણે હરાવવું હોય તો આવા મોટાની લડાઈઓમાં એ લોકો હારેલા જોઈએ ને તો આપણે તો મૂકી જ દેવાના હાથ જીતાય જ નહીં પણ છતાં સ્વામીએ ગ્રંથ એટલે નથી લખ્યો કે તમે બધું મૂકી દો સ્વામીએ ગ્રંથ એટલે લખ્યો છે કે હું તમને જીતવા માટેનો ઉપાય બતાવું તમારે પરતક મનને જીતવું છે તો સ્વામી કે તમે એક જ કામ કરો ભગવાનને તમારા ભેરું બનાવી દો ભગવાનને તમારા મિત્ર બનાવી દો ભગવાનને છોડીને કાંઈ નહીં શરનાગત ભગવાનના થઈ જાઓ મહારાજને કહી દો પ્રભુ હું તમારો શરનાગત છું मैं मति मंद छो नहीं जानू नहीं कछु तुम से बाय ग्रह की लाज है तुमको बाय ग्रह की लाज है तुमको तुम संग मेरी जीत बिसरण जाजो जो मेरे मीत

સેજ પણ આપણી કોઈ પણ પ્રકારની કોઈ ભક્તિ હોય એનું બળ નહીં કે હું આટલી માળા કરીશ એટલે જીતી જઈશ હું આટલા ધારણા ધારણાપારના કરીશ એટલે પરતક મનને જીતી જઈશ હું આટલું દાન કરીશ એટલે પરતક મનને જીતી જઈશ હું આટલી યાત્રાઓ કરીશ એટલે પરતક મનને જીતી જઈશ એક પણ સાધનનું બળ સાધનનું બળ મૂકીને કેવળ મહારાજનું બળ જ્યારે રાખીએ ત્યારે પરતક મન મેરુ જેવું છે એ રાય જેવું થઈ જાય પરતકમન મેરુ પહાડ જેવું છે પણ એ રાય જેવું થઈ જાય પણ ભગવાનના સંપૂર્ણ શરણાગત શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના તેત્રીસમાં માં મુક્તાનંદ સ્વામીનો એક પ્રશ્ન છે ઘણા વચનામૃતો તત્વજ્ઞાનના છે ઘણા ભક્તો એ તત્વજ્ઞાનની અંદર બહુ જ મગજને ગુંચવી મેલે સારું છે હમણાં એકાવન ને બાવન માં આપણે કહુટમાં હતું સમજ્યા હતા સમજવું જોઈએ ભગવાને બુદ્ધિ આપી છે વચનામૃતને સારી રીતે તાત્વિક રીતે સમજીએ તો એટલો આપણને ભગવાનનો મહિમા વધુ સમજાય પરંતુ તાત્વિક રીતે ભગવાનને સમજવાની અંદર ઘણું બધું ઊંડાણ છે આપણે જે વાતો કરતા હોય સમજતા હોય એના કરતા શાસ્ત્રોનું ઊંડાણ ઘણું હોય પણ જે વાતો એવી હોય કે જે વાતો આપણને કલ્યાણના માર્ગમાં સહજ રીતે ઉપયોગી થાય એવી વાતો વચનાવતમાં બહુ પ્રકારે છે એ વાતોને વધુ ગ્રહણ કરીને એ વાતોને વધારે દ્રઢ કરીને એની ઉપર ચાલ્યા કરવાનું પેલાના ઊંડાણ સુધી જવાશે કે નહીં જવાય પણ જે વાતો આપણા કામમાં લાગે ને સહજ રીતે અનુભવમાં આવે એવી હોય એ વાતોને પહેલાં પકડવી જેમ કે પ્રથમના તેત્રીસમાં વચનાઓમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ કલ્યાણને અર્થે જેટલા સાધન છે જે કોઈ સાધન કલ્યાણને અર્થે હોય તપ હોય વ્રત હોય દાન હોય સેવા હોય આ બધામાં મહારાજ એક સાધન એવું કયું છે કે એક સાધન જો કરવામાં આવે તો કલ્યાણને અર્થે જેટલા સાધન છે બધા એકમાં આવી જાય એક સાધન કરવામાં આવે તો કલ્યાણને અર્થે જેટલા સાધનો છે મંદિર જવું તીર્થ કરવું દાન કરવું વ્રત કરવું તપ કરવું માળા કરવી પ્રદક્ષિણા કરવી શાસ્ત્ર વાંચવા કથા કરવી કીર્તન કરવા ભક્તિ કરવી કોઈ ગરીબની સેવા કરવી ભગવાનને અર્થે વાઘા ઘરેના દાગીના કરાવવા મંદિરોની સેવા કરવી સંપ્રદાયની સેવા કરવી આ બધા જેટલા સાધનો કલ્યાણને અર્થે ગણાતા હોય ઉગાડા પગે જવું ધારણા પારના કરવા ચાતુર્માસ આવે તો તપ કરવું ઉજાગરા કરવા એકાદશીઓ નકોરડી નકોડી કરવી નિર્જળા એકાદશી કરવી ઉત્તમ એકાદશી કરવી ચાંદ્રાયણો કરવા આ બધું જેટલું કલ્યાણને અર્થે સાધનો હોય એ બધા સાધનો એકમાં આવી જાય એવું એક સાધન કયું છે કયું સાધન કરવું જોઈએ બોલો ઓલા બધા કરવા જોઈએ એક એક જ કરે ને બધા વન ઇન ઓલ હોય તો બધા કરે કે વન ઇન ઓલ તો ભાઈ એક જ લઈ લો ને વન ઇન ઓલ બધું એમાં આવી જાય તો હવે માની લો કે વન ઇન ઓલ હોય એ અઘરું કેટલું હોય અઘરું તો બહુ હોય ને વન ઇન ઓલ હોય એ અઘરું તો હોય ને તો હવે શ્રીજી મહારાજે ત્યાં શું કહ્યું મહારાજ કે ભગવાનનો દ્રઢ આશરો ભગવાનનો દ્રઢ આશરો એટલે કે ભગવાનની દ્રઢ શરણાગતિ એ જ કલ્યાણને અર્થે એવું સાધન છે કે એમાં બધા સાધન આવી જાય છે દ્રઢ આશરો દ્રઢ શરણાગતિ એમાં બધા સાધન આવી જાય છે કોઈ સાધન બાકી નથી પણ દ્રઢ શરણાગતિ કહેવાય કોને દ્રઢ શરણાગતિ આશરો આશરાની અંદર શું છે એક ની અંદર બધું આવી જાય તો આશરો એટલે શું તો હું તમને દ્રષ્ટાંત આપું કે તમારી પાસે ઇન્ડિયા જવાના ટિકિટના પૈસા નથી પ્લેનમાં જવાના કે અહીંથી તમારે ફ્લોરિડા જવું છે તો તમારી પાસે નથી ગાડી નથી પૈસા કે જેનાથી તમે પ્લેનની ટિકિટ લઈને જઈ શકો પણ તમને કોઈ વ્યક્તિ એવું કે તમારું બધું જ કામ હું કરીશ તમે ચિંતા ના કરતા કઈ પણ કામ હોય મને કહી દેવાનું એટલે તમે ખાલી અમને ફોન કરો કે ભાઈ મારે ફ્લોરિડા જવું છે કે ઇન્ડિયા જવું છે હા કંઈ વાંધો નહીં કેટલા વાગે નીકળવું તમારે કાલે આટલા વાગે હા હું ટિકિટ બુક કરાવીને મોકલું છું ટિકિટ બુક કરાવીને મોકલી પણ મારી પાસે ગાડી નથી એરપોર્ટ જવા વાંધો નહીં હું તમને મૂકી જઈશ અને ત્યાં આગળ તમને ગાડી કરી દઉં છું એટલે ઉબર આવીને તમને ત્યાંથી લઈ જશે જ્યાં જવું ત્યાં મૂકી દેશે પછી મારે પાછું આવવાનું એ હું કરી દઉં છું તમને પાછી ગાડી ટાઈમે આવીને લઈ જશે ને અહીં આગળથી હું તમને લઈ જઈશ પણ અત્યારે મારે ગ્રોસરી પૂરી થઈ ગઈ છે હા હું એ મોકલાવું છું તમને હમણાં એમ હા પછી મારે દવાખાને પેલું બતાવવા જવાનું છે હા હું આવું છું લઈ જાઉં છું પણ મારી પાસે તો કશું છે નહીં વાંધો નહીં હું આપી દઈશ પૈસા ઓ મને તો આ મારે દવા લેવાની છે વાંધો નહીં એ દવા માટે હું જઈશ એને એ બધું પેલો વ્યક્તિ પૂરું કરે છે એને એનો શું કહેવાય આસરો

કે આ હવે પાંચ વર્ષ નો થઈ ગયો ચાલતો થઈ ગયો હવે આપણે માથાકૂટ નહીં ના બાવીસ પચીસ વર્ષ નો થાય લગ્ન ના થયા હોય પાંત્રીસ વર્ષનો નો લગ્ન ના થયા હોય તો અમેરિકામાં બોન્ડ છે એને પડી નથી પાંત્રીસ વર્ષે આડત્રીસ વર્ષે લગ્ન કરવા તૈયાર નથી એ વ્યક્તિ એની વિચારધારા એવી છે કે અત્યાર શું પિસ્તાલીસ વર્ષે લગ્ન કરશું હવે તમે ઇન્ડિયન પદ્ધતિ ના હોય એટલે તમારા મગજ ની અંદર ઘૂમરી આલ્યા જ કરે ખારો હજુ પરણ્યો નથી પરણ્યો નથી પરણ્યો નથી તમે ત્રીસ પાંત્રીસ વર્ષ એના થાય આડત્રીસ વર્ષ થાય ચાલીસ વર્ષ થાય પણ તમે માતા પિતા છો એને એની ચિંતા નથી પણ તમને છે કારણ કે એ તમારો શરણાગત છે તમારા ખોળે જન્મેલો છે આશરો એટલે સંપૂર્ણ કોકના માથે પડી જવું સંપૂર્ણ કોકના માથે પડી જાવ આશરો કોઈ પણ પ્રકારની પોલ નહીં કે હું તમારી કોઈ ગાડી લઈને આપણને લેવા આવ્યું અને આપણે ગાડીમાં બેઠા તો એ ડ્રાઈવરને આપણે સંપૂર્ણ આશરે થઈ જઈએ છીએ આપણે પછી એવું વિચારીએ છીએ કે ભાઈ મને એક બ્રેક આપી રાખજે કારણ કે તું ના મારે તો હું મારીશ એવું કહીએ કોઈ પ્લેનમાં બેસીએ તો આપણે સંપૂર્ણ રીતે પાયલોટના આશરે બેસી જઈએ છીએ પાયલોટને એવું કહીએ છીએ કે એક સ્ટેંગ અમને આપજે ભાઈ તું કંઈક ઊંધું મારે તો અમે હરખું કરીએ એવું કહીએ કોઈ કહેતું નથી પટ્ટો બાંધીને બેસી જઈએ બસ સામેવાળાને કહીએ હમણાં જ પહોંચ્યો બે કલાકમાં આવું છું આ બધું સહજ રીતે આપણે આપણે આ લોકના મનુષ્યના આશરે સહજ રીતે થઈ જઈએ કોઈ પણ વિચાર વિના કોઈ પણ પ્રકારની ઓળખાણ વિના કોઈ પણ પ્રકારની એની પ્રતિભાને જાણ્યા વિના આ હું ઘણી વખત આપું છું પ્લેનનો પાયલોટ છે એ ખરેખર કેટલા ટકાએ પાયલોટ થયો છે એને કંપનીમાં જોબ આપી છે જે કંપનીએ ખરેખર એ પાયલોટ ખરેખર વાસ્તવિક એટલું શીખેલો છે કે ખાલી એને કંપની ચલાવવા સસ્તા પગારમાં રાખી લીધો છે આપણને કાંઈ ખબર નથી આપણે તો બસ એટલું જાણીએ છીએ કે આપણને સસ્તી ટિકિટ કઈ પડે છે અને જતા રહીએ છીએ પ્લેનમાં તો સસ્તી ટિકિટ જેની હશે ને એ પ્લેનના પાયલોટને પૂરી ટ્રેનિંગ નહીં હોય તો પણ કાંઈ વિચાર નથી આ બધા દ્રષ્ટાંતો આપણને તરત મગજમાં ઉતરી જાય એવા છે બિલકુલ વિચાર કરતા નથી રૂપિયાનો વિચાર કરીએ છે જિંદગીનો વિચાર નથી કરતા કે રૂપિયા ઓછા છે તો જે ઓછી કિંમતનો પાયલોટ હશે તો એને પગાર પણ ઓછો આપવો પડશે એ કંપનીને તો જેને ઓછો પગાર આપવો પડતો હોય જે કંપનીને ઓછો પગાર આપવો પડતો હોય પાયલોટને તો એ પાયલોટની ક્ષમતા અને જે કંપની હાઈએસ્ટ રેટ રાખે છે ને એને પાયલોટને ફૂલ પગાર આપવો પડે છે એની તો બે વચ્ચે ડિફરન્ટ તો હોય જ તો પણ આપણે કોઈ વિચાર એવો કરતા નથી કોઈ વિચાર કરતા નથી આપણે બસ એટલું જોઈએ છે મારે પહોંચવું છે અને બેસી જઈએ છીએ આસરાની અંદર વિચાર ના જોઈએ આશરો એનું નામ જેમાં વિચાર જ ના હોય આ લોકના મનુષ્યનો આશરો થાય છે આ લોકોના વાહનોનો આશરો થાય છે આ લોકની અંદર ઘણો બધો બીજો આશરો થાય છે પણ જ્યાં સુધી ભગવાનનો આશરો નથી થતો ત્યાં સુધી પરતક મન જીતાતું નથી પરતક મનને જીતવા માટે ભગવાનની દ્રઢ શરણાગતી કોઈ પ્રકારની પોલ નહીં કોઈ પ્રકારની પોલ નહીં બસ હે મહારાજ મારું કોઈ નથી પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાનો છો રે હરી હરી હે પ્રભુ તમારા વિના મારું કોઈ નથી તમે જાણો છો હરી હરી બસ ભગવાનને જ્યારે જીવ એમ કહી દે છે પ્રભુ તમારા વિના મારું કોઈ નથી અને ત્યારે ભગવાન એની રક્ષા કરે છે અને યાદ રાખો બહારના શત્રુ કે અંદરના શત્રુ બંને ભગવાનના બળ વિના ટળતા નથી બહારના શત્રુને કદાચ બીજું બળ વાપરી શકાય પણ અંદરના શત્રુને તો ભગવાન સિવાય બીજું બળ ન વાપરી શકાય ન વાપરી શકાય અને જેને ભગવાનનો પૂર્ણ ભક્ત છે જેને ભગવાનની ભક્તિ જ કરવી છે અને જેને ભગવાનમાં મસ્ત થવું છે એને બહારનું કોઈ શત્રુ આવે અંદરનો શત્રુ આવે ભગવાનનું બળ બસ હે પ્રભુ હું તારા શરણને છું મારા વતી તું લડજે હું નહીં કારણ કે હું તો કેવો છું સુરદાસજીએ બહુ સરસ એક પદ લખ્યું છે જ્યારે ભગવાનને કોઈ એમ કે સુનેરી મેને નિરબલ કે બલરામ સુનેરી મેને નિરબલ કે બલરામ

કે તમે જે નિર્બળ થઈ જાય ને એનું બળ તમે છો પ્રભુ પાછળની બધી જેટલા ઇતિહાસો છે વાંચ્યા ત્યારે એમ લાગ્યું કે કોઈ પણ કામ પડે ભગવાનના માથે મૂકો ભગવાન કામ કરશે પણ સંપૂર્ણ ભગવાનના માથે મૂકો વચ્ચે જો જબ લગ ગજબલ અપનો બરત્યો ગજબલ અપનો બારત્યો ને કસાર્યો નહી કામ ગજ જ્યારે પેલા મગરે પકડ્યો ને ત્યારે જ્યાં સુધી એને જોર કર્યું ને ત્યાં સુધી કામ થયું નહીં નિર્બલ હું બલરામ પુકાર્યો નિર્બળ થઈ ગયા જ્યારે ગજ અને કોને પુકાર્યા ભગવાનને પુકાર્યા આધે નામ અડધા જ નામમાં ભગવાન આવી ગયા सुनेरी मैंने निर्बल के बलराम द्रुपद सुता निर्बल बइता दिन तजे आए निज दाम दुशासन की बुझा थकित बई બસનરૂપ ભય શ્યામ સુનેરી મેને નિરબલ કે બલરામ દ્રુપદ સુદા દ્રુપદ સુતા એટલે દ્રૌપદીજી જ્યારે બીજા બધાનો આશ્રય હતો કે મારા પતિ બેઠા છે ભીષ્મ બેઠા છે દ્રોણાચાર્ય બેઠા છે બધાના આશ્રય હતી ત્યાં સુધી કાંઈ ચીર પુરાયા નહીં અને પછી એને છેલ્લે ભગવાનને સંભાળે કૃષ્ણ હવે તારા સિવાય મારું કોઈ નથી દુશાસન સાડી ખેચી થાકી ગયો સાડીને ખેચી થાકી ગયો કારણ કે બસન રૂપ શ્યામ વસ્ત્ર રૂપે ભગવાન થઈ ગયા નિર્બળ થઈએ ને તો જ ભગવાન બલરામ તરીકે આવે પરતક મનને હરાવવું હશે તો નિર્બળ થવું જ પડશે કોઈ સાધન નું બળ નહીં હું આમ કરીશ ને આમ થશે એવું કોઈ કેલ્ક્યુલેશન નહીં રાખવાનું હું આટલી માળા કરીશ એટલે આમ થઈ જશે હું આટલું તપ કરીશ એટલે મારા ઇન્દ્રિયો જીતાઈ જશે હું આવું કરીશ એટલે પરતક મને હરાવી દઈશ ના સુનેરી મેને નિર્બલ કે બલરામ અપબલ તપબલ ઓર બાહુબલ चौथा है बलदाम सूर से सब बल हारे को हरी नाम सुनेरी मैंने निर्बल के बलराम अप बल तप बल और बाहुबल चौथा है बलदाम पैसो तपनु नाहू बाहुनु बड़ पोता नु बल कोई नु बल સુર કિશોર કૃપાશે સબ બલ હારે કો હરિનામ સુરદાસજી કે છોડીને હારેલા જીત અપાવે છે એટલે અહીંયા આગળ નિજમન બહુ સરસ આપણને ઉપદેશ આપે છે જીવનમાં જે કાંઈ આપણાથી ભગવાન આપણા જીવનમાં ભક્તિ આપે આપણા જીવનમાં ભગવાન પરતક મનને થોડું હરાવે માની લો કે પહેલાં આપણને આંખથી જોવાનું બીજું ગમતું હોય આજે હવે ભગવાનના દર્શન ગમતા હોય પહેલાં આપણને જીભથી બીજું બધું જમવાનું ગમતું હોય આવે ભગવાનનો પ્રસાદ જ ગમતો હોય કાનથી આપણને પહેલાં બીજું સાંભળવાનું ગમતું હોય હવે ભગવાનની કથા કીર્તન સાંભળવા જ ગમતા થઈ ગયા હોય પગથી પહેલાં બીજે જવાનું ગમતું હોય હવે ભગવાનના મંદિર જવાનું થઈ ગયું હોય પણ એ બધાને ભગવાન અને સંતની કૃપાનું ફળ માનવું ક્યારેય પણ એમ ના માનવું કે આ તો મેં કર્યું છે ને મારી આવી ભક્તિના કારણે મને આવું મળ્યું છે આપણા અંતરમાં ભગવાન પ્રત્યેનું અહોહોપણું રહેતું હોય તો પણ એવું ન માનવું કે આ મેં મારી મહેનતથી બધું મળ્યું છે મારી ઉપર કેવળ મારા મહારાજે દયા કરી છે જે ભગવાન પાસે હંમેશા જે ભગવાન પાસે હંમેશા બાળક રહેશે જે ભગવાનને પોતાના માતા પિતા સમજશે અને માતા પિતા પાસે ક્યારેય છોકરાને કેવું નથી પડતું કે હવે મારું પેન્ટ ટૂંકું પડે છે માતા પિતાને ક્યારેય છોકરાને કેવું નથી પડતું કે આ જો હવે બે વર્ષ પછી મારે છે ને કપડાં થોડા મોટા જોશે માતા પિતાને ખબર જ હોય એ બે જણા એકલા બે એટલે વાતો કરતા જ હોય કે હવે મુનિયાને જો હવે હાઈટ વધતી જાય છે ને પેન્ટ ઊંચો પડે છે આપણે જોતા નહીં જો પહેર્યા કરે છે પણ આવે એકવાર હમણાં જઈને દુકાનમાં જઈને લેવડાવી દેવો છે સીવડાવી દેવો છે ઇન્ડિયા હોય તો સીવડાવે ને સ્ટોરમાં જઈને લઈ આવે કારણ કે બે પાંચ વખત જોઈ તો ખરાબ લાગે છોકરો આપણને કેતો નથી પણ આપણે જ એને કપડા લઈ દેવા આવું માતા પિતા એકાંતમાં વાતો કરતા ગુનિયલ જે છોકરો પોતાના માતા પિતાને બિલકુલ કંઈ કહેતો નથી ને એ માતા પિતા તપાસ કરે કે આ છોકરો હવે કોલેજમાં જાય ગાડી તો માગી નથી પણ બીજા છોકરા જતા હોય અત્યારના છોકરા માગી લે પણ બહુ ગુનિયલ છોકરા હોય કે માતા પિતાને તકલીફ પડે એવી છે તો નથી કેવું અમને તો એને જરૂર હોય ને તો એ બીજાનું લઈને વાપરે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો એવું કરે કે માતા પિતાના ભાવને સમજતા હોય સ્થિતિ ના હોય તો બીજાનું વાપરે તો માતા પિતા જોઈએ કે આને રોજ જે બીજાનું કોમ્પ્યુટર લઈને વાપરવું પડે છે તો આપણે એને લઈ દેવું જોઈએ એમ માતા પિતા એકાંતમાં બેન વાત કરતા જોઈએ પેલા છોકરાની તકલીફને માતા પિતા છોકરા કરતાં વધારે સમજતા હોય तो अनंत माता जे माता पिता छे। मात पिता बन्धु सहजान सहजानन्द सुखराशे मात पिता बन्धु सहजान सहजानन्द सुखराशे भलावे वे सहजानन्द कु उपासी, को, को बलावे भलावे सहजाने स्वामी ब्रह्मानन्दु पद छे मात पिता बन्धु सहजान अनन्त माता पिता એ બધાયના માતા પિતા હોય તો પરમાત્મા છે એવા જે પરમાત્મા એનો જે આશરો કરે એ બાળકની ચિંતા સ્વયં ભગવાન કરે કરે ને કરે જ આ લોકના આ લોકના શક્તિમાં નહીં એવા અશક્ત માતા પિતા પોતાના આશરે પડેલા બાળકને કારણ કે આ લોકના મનુષ્ય જે માતા પિતા હોય એ તો અશક્ત જ કહેવાય ને ગમે એટલા પૈસા હોય ગમે એટલા બળિયા હોય તે અશક્ત જ કહેવાય અશક્તિમાન માતા પિતા પોતાના બાળકની ચિંતા પોતાના મૃત્યુ સુધી ભેટવા તૈયાર થાય પણ પોતાના બાળકને બચાવવા તૈયાર રહેતા હોય તો અનંત માતા માતા પિતાઓના પિતા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એના આશરે આપણે બેસીએ તો એ ભગવાન કેમ આપણી રક્ષા ના કરે કરે જ નિજ મન ભેગા ભગવાન ભળે અને પરતક મનને હરાવે હરાવે ને હરાવે જ માટે એક વસ્તુ જીવનમાં દ્રઢ કરીએ બધું બળ છોડીને આસરાનું બળ કરીએ પણ આસરો પોલો નહીં આસરો ખાલી માથે પડી જવું બસ કહી દેવાનું કે પ્રભુ હું તમારો પછી પાછું બધું જ કરે એવો નહીં આસરાનો અર્થ એ થાય છે કે ભગવાનની જે ઈચ્છા છે એમાં જીવવું અને ભગવાનના જે આપેલા રૂલ્સ રેગ્યુલેશન છે એમાં જીવ્યા કરવું તો એ આશરો કહેવાય આ દેશ છે તો આ દેશની અંદર તમે સિટીઝન થાવ તમારી આવક જીરો છે તો આ દેશ આશરો આપે છે તમને મેડિકેડ આપે છે ફૂડ સ્ટેમ્પ આપે છે અરે તમને કદાચ માની લો તમારા પગને તકલીફ થઈ છે વ્હીલચેરની જરૂર છે બધી જરૂર છે તો તમારી સેવામાં એક માણસ પણ રાખે છે ગવર્મેન્ટ કેટલું રાખે છે એમાં એ વ્યક્તિને નવડાવો ધોળાવો તૈયાર કરવો આઠ આઠ કલાકની ડ્યુટીવાળા ત્રણ માણસો ગવર્મેન્ટને એક દિવસમાં એક માણસ પાછળ રાખવા પડે તો રાખે છે મૂગા છે બેરા છે એવાની પાછળ પણ ગવર્મેન્ટ ફૂલ સર્વિસ આપે છે કેટલો આશરો આ દેશ આપે છે આ દેશ જો આટલો આશરો આપતો હોય તો પરમાત્માના સિટીઝન જો આપણે ખરેખર થઈએ સત્સંગના સિટીઝન જો આપણે ખરેખર થઈએ સત્સંગના સિટીઝનનો અર્થ થાય છે શિક્ષાપત્રી શિક્ષાપત્રીને ફોલો કરીએ આ પ્રમાણે જે વર્તે મારો છે અને એની ચિંતા સ્વયં શ્રીજી મહારાજ કરે છે ભગવાનના આશરે બેસવું એનો અર્થ એવો નથી થતો જે ફાવે ધંધો કરવો ને ભગવાનને કહી દેવું હું તમારા માથે છું એનો અર્થ એવો નથી થતો હા કદાચ માની લો કે દીકરો છે એ ગમે ત્યાં રખડી આવે ને કે મારે તમારો આશરો દેવું કરકરજ કરે તો કે માતા પિતા પાંચ વર્ષ સુધી જ કરે પછી તો કે ભાઈ હવે તું છૂટો થા પણ હા ભૂલથી એને પરીક્ષા આપી મહેનત કરી પણ ભૂલ થઈ ગઈ એને એનાથી કદાચ નથી લખાયું અને ફેલ થયો કઈ નહીં ફરી ફી ભરશું ભાઈ હાલ ગાડી એને જાણી જોઈને એક્સિડન્ટ નથી કરી ચલાવતો તો એક્સિડન્ટ થઈ ગઈ માતા પિતા કે કહીને ભલે ઇન્સ્યોરન્સ વધતો તું ચિંતા ના કરીશ એકવાર ફેલ થઈ ગયો મહેનત કરવા છતાં માતા પિતા કે ચિંતા ના કરીશ ફેલ થયો આપણે શું ફરી મહેનત કરવાની ફરી બેટા નીકળી જાય પણ હવે જે ડ્રગ કરવા જતો રહેતો હોય ગાડી લઈને દારૂ પીન ગમે ત્યાં રખડતો હોય તો માતા પિતા કેટલાક વર્ષ ચિંતા કરે એ બે ચાર વર્ષ કરે પછી તો એને કહે કે આ તો માથે પડેલા કાઢો બાર પછી કાઢે આશરાનો અર્થ એ થાય છે સંપૂર્ણ રીતે ભગવાનની ઈચ્છામાં જીવવું છતાં પણ ક્યાંક બહાર નીકળી ગયા તો ભગવાનને પ્રાર્થના કરવી હે પ્રભુ જીવ છું એમ કરીને ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ મારે તો તમારા શરણાગત જ રહેવું છે પણ આ ઇન્દ્રિયો અંધકરનું જોર એવું છે પ્રભુ અને પછી ભગવાન આગળ રડી લે ભગવાન આગળ પ્રાર્થના કરે તો ભગવાન એને માફ કરે માતા પિતા આગળ બાળક રડે ભૂલથી ક્યારેક ગાડી સ્પીડમાં ચલાવી ગઈ ટિકિટ મળી ગઈ રડી લે છોકરો હવે નહીં કરું તો માતા પિતા રાજી થઈ જાય આશરો આપી દે એમ ભગવાનને ખબર છે કે જીવ ભૂલ તો કરવાનો છે જીવ જીવ છે પણ ભગવાનને એવું નથી ગમતું કે તું બધું જગતના પછી મને કહી દે કે હું તમારો છું ભગવાન કે તું મારો છો જ નહીં તું તો ખાલી ગેમ રમેશ મારી યારે તું મારો છો જ નહીં હું તો કોને મારા આશરે લઉં છું કે જે ક્યારેક કોઈ કારણસર દેશકાળને યોગ્ય કરીને ક્યારેક થોડું બહાર નીકળી જવાનું પણ જેને મારો દ્રઢ આશરો છે જેને મારી અંદર દ્રઢ નિષ્ઠા છે જેને મારા સ્વરૂપની નિષ્ઠા છે જેને મને માતા પિતા તરીકે સ્વીકાર્યો છે એવાની રક્ષા હું કરું છું છે મારે ભગવાન છે મારા ભગવાન જીવનમાં ક્યારેય પણ અંતરમાં પણ અવાજ નહીં આવવા દેવાનો બાર પણ નહીં આવવા દેવાનો કામ મેં કર્યું એટલે મારાથી આ થયું જે કર્યું છે એ મહારાજ જ કરે છે નિમિત્ત માત્ર છું મારી અંદર જે સારા સદગુણો આપ્યા છે મહારાજ અને સંત સદગુરુની કૃપાથી છે જે કાંઈ મારામાં ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય જે કાંઈ સારા સદગુણો છે સારા એકાંતિકપણાના ભાવો છે મહારાજ અને સદ્ગુરુ સંતે આપ્યા છે મારી અંદર એ કાંઈ નહોતું જે મળ્યું છે એ મને સંતો અને એકાંતિક ભક્તોની કૃપાથી મળ્યું છે મહારાજની કૃપાથી મળ્યું છે એમ જે પોતે ભગવાનનો ભગવાનના સંત અને ભક્તનો આશરો અને એની શરણાગતિ રાખે છે ને એની ભગવાન અખંડ રહે છે પોતાનું બળ નહીં બળ કેવળ મહારાજ મહારાજના સંત અને ભક્તનું બળ આ જેને છે એ પરતક મનને જીતી જાય છે સત્સંગ ના પ્રતાપશુ સરેજો સગડા અવર બીજે ઉપાય સુર હે ન કદી એલાજ નિજ મન કે છે સત્સંગના પ્રતાપથી થી બધા કામ થાય છે બીજા કોઈ થી કોઈ પણ ઉપાય કરવા જઈએ તો ક્યારેય લાજ રહેતી નથી સત્સંગ એ કેવો છે કે જે ક્યારેય પણ જીવને કલ્યાણના માર્ગેથી પડવા ન દે ભરતજીની પાસે વૈરાગ્ય હતો ભરતજી આખી પૃથ્વીનો ત્યાગ કરી નીકળ્યા હતા રાણીઓનો ત્યાગ કર્યો રાજ્યનો ત્યાગ કર્યો જે ભરતના નામ ઉપરથી ભારત નામ પડ્યું છે એવો ચક્રવર્તી રાજા સમ્રાટ અને જેવો તેઓ નહીં બધા જ સુખ ભરતજી પાસે હતા પણ છતાં પણ ભરતજી સંસારનો ત્યાગ કરીને નીકળ્યા પુલહાશ્રમ ગયા ગંડકી નદીના કિનારા ઉપર તપ કરવા લાગ્યા વૈરાગ્યવાન હતા રાણીઓ છોડી દીકરાઓ છોડ્યા રાજપાટ છોડ્યા દાસદાસ છોડ્યા ધન છોડ્યું આટલો વૈરાગ્યવાન પુરુષ એટલે વૈરાગ્યની સંપત્તિ લઈને નીકળેલો આપણે તો અત્યારે જઈએ યાત્રાઓ કરવા તો કેટલું ગરમ કપડાં ને પેલા હિટ પેડ ને કેટલું બધું લઈને જઈએ છે ઉતરીએ હેઠા આપણા ડબરા કેટલા લબાચા કેટલા બોલો એ બધું લઈને આપણે તો કઠિનમાં કઠિન જગ્યાએ જવાનું ને એને પાછું સહેલામ સહેલું કરવાનું જ્યુસ ડબલા કેટલા અને કેટલું બધું આપણે લઈને જવું પડે ભરતજી કઈ બધું લઈને ગયા તા ગંદકીના કિનારે કે ભાઈ થોડો થોડા ઘોડા લઈને બધું લઈ જવું સીધું સામાન કરવા જોશે ના આપણે તો માનસરોવરના કિનારા ઉપર ભજીયા કરે હરિભક્તોને માનસરોર ની યાત્રામાં લઈ ગયા તો માનસરોરના કિનારે તો કે અહીં તો ગરમ ગરમ ભજીયા હોય ને ઠંડીમાં તો બહુ સારું લો શિવજી કૈલાસમાં બેઠા બેઠા વિચાર કરે કે મારા દીકરાઓ તપોભૂમિ માં આવ્યા છે જે જગ્યાએ ઘાસ નું તનખલું નથી ત્યાં શું ગોતે છે અહીં ઘાસ નથી ઉગતું ભલા અહીં ઘાસ નથી ઉગતું ત્યાં ભજીયા ગોતે છે અને એટલા ભજીયા ત્યારે જમ્યા હતા મને લાગે આ યાત્રા કાગલી હતા એટલા હરિભક્તો ભજીયા જમ્યા ઓલો જે ટૂર ઓપરેટર હતો એનો ચનાનો લોટ ખૂટાડી દીધો એટલા પેલો કે ભાઈ અહીં ભોજન ઓછું કરવાનું ઊંચાઈ ઉપર હોય એટલે ભગવાન સ્વામિનારાયણની કૃપા શરણાગત આ તો બધા ખૂટાડી દીધો ઓલાનો લોટ બોલો માનસરોરના કિનારા પર શિવજી કૈલાસમાં બેઠા વિચાર કરેલા ભાઈ હું અહીં તપ કરું છું નથી ઝાડું નથી આંબાનું ઝાડ અને તમે અહીં બેઠા બેઠા ભજીયાજો માનસરોના કિનારે એ અહીં તપ કરવા આવે છે અહીં ઋષિ મુનિઓ તપ કરવા આવે છે મોટા મોટા માનધાતા જેવા રાજાઓને તપ કરવા ગયા એ જગ્યાએ અત્યારના આપણે આવું છે હવે આપણો વૈરાગ્ય આપણો આપડી આપડી ભક્તિ કે હું આપણું તપ ક્યાંય ગ્રીનિશ બુક માં પાછળથી લખાય આપણું આ બધું સમજ્યા ને જો ભગવાન ની ગ્રીનીશ બુકમાં લખવાનું હોય તો ત્યાંથી લખાય કઈ કોઈ જગ્યાએ આ કળિયુગની અંદર આપણું કોઈ સાધન કામ લાગે એવું નથી કેવળ ભગવાનની જીવ પાસે વિચાર શક્તિ નથી 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 એટલી એટલી બુદ્ધિ પણ એટલા જાજા સાધન કરવાનો સમય પણ નથી માટે બસ મહારાજ હું તમારો ને તમે મહારા તારા સરને છું તું તાર અને કળિયુગ હારો છે ભગવાને છે ને કળિયુગમાં બહુ ટૂંકમાં પતાવેલું છે બાકી સતયુગમાં કલ્યાણ કરવાની રીત દ્વાપર અને ત્રેતાની કલ્યાણ લેવાની રીત બહુ અઘરી છે બહુ અઘરી છે કડયુગમાં કલ્યાણ લેવાની રીત બહુ હેલી છે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી જય સદગુરુ સ્વામી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સુગમ કરી અને સિદ્ધિ કરી વાંકી ચૂકી ના કરી બાકી કીધું હોત કે માનસરોવરના કિનારે પાંચ વર્ષ તો તપ કરવું જ પડે ઉગાડા શરીરે જેને કલ્યાણ જોઈતું હોય આ કરજો સરોવરના કિનારા ઉપર જઈને પાંચ વર્ષ ઉગાડા શરીરે જે રહેશે અને તપ કરશે અને ફળ ફ્રૂટ જે મળે ત્યાં જે મળે ખાવાનું વાયુ ભક્ષણ કરીને રહેવાનું તો તમારું કલ્યાણ પુલ આશ્રમ જાઓ હિમાલયની ટોચ ઉપર જાવ જંગલોમાં જતા રહો અને એકાંતમાં રહો તો કલ્યાણ થશે આવું જો શ્રીજી મહારાજે કર્યું હોત તો શું થાત ક્યારે આપણું કલ્યાણ થાય શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી મારો આશ્રિત મારો આશ્રિત મારો આશ્રિત મારો આશ્રિત અન્કુટ કરો ભગવાનને ધરાવો અને ભગવાનને ધરાવીને જમો નિર્ગુણ ભગવાનને જે આપો એ બધું નિર્ગુણ થાય એટલે એને ભગવાનને સંભારીને ભગવાનનો પ્રસાદ જાણીને જો જમો તો એ નિર્ગુણ અને જે ભક્ત ભગવાનનો આશ્રિત થયો એ નિર્ગુણ આ બધા સિદ્ધાંતો શ્રીજી મહારાજે આપણા કલ્યાણને અર્થે કર્યા એટલે કર્યા બાકી કેમ થાય એટલે ભગવાનને કોઈ એવું બળ દેખાડે કે હું આનાથી આવું કરી દઈશ કે હું આટલું તપ કરીશ એટલે આવું થઈ જશે કે હું આટલી ભક્તિ કરીશ એટલે આવું થઈ જશે એમાંથી કાંઈ થાય નહીં પણ ભગવાનની દ્રઢ જે શરણાગતિ છે ભગવાનનો જે દ્રઢ આશરો છે એ કલ્યાણના માર્ગની અંદર અતિ અગત્યનો છે સત્સંગના પ્રતાપ શું સરેજો સઘળા કાજ સત્સંગના પ્રતાપથી થી બધા કાજ સળે હું એ વાત કરતો હતો કે ભરતજી પુલહાશ્રમ ગયા વૈરાગ્ય એટલે કે કે બૃહદ વૈરાગ્ય લઈને ગયા છે આમ કહેવાય તો કારણ આટલો મોટો રાજપાટ છોડી અને અચાનક આવી રીતે ગંદકીના કિનારા ઉપર એકલા જઈને રહેવું એ કંઈ સામાન્ય વાત નથી વૈરાગ્યની કેટલી બધી એની અંદર ભૂમિકા એના અંતરમાં બંધાઈ હોય ત્યારે જાય કલ્યાણનો કેટલો ખપ જાગ્યો હશે ત્યારે ગયા હશે પરંતુ એ ભરતજીને મૃગલાએ વિઘન એનું કારણ શું એમની પાસે ત્યાગ હતો વૈરાગ્ય હતો ધર્મ હતો ભગવાન પ્રત્યેની ભક્તિ પણ હતી તો જ ત્યાં જાય તપ હતું સંયમ હતો તો જ આટલું છોડીને ત્યાં રહી શકે સંયમ હતો હૃદયમાં દયાને કરુણા પણ હતી તો ભગવત સંબંધી આધ્યાત્મિક ભૂમિકાના સારા સારા સદગુણો ભરતજી પાસે હતા પણ ભરતજી મુગલાનું બચું તું બહાર કાઢ્યું અને એમાં હેત થયું અને ભરતજીને ત્રણ જન્મ ધરવા પડ્યા તો ભરતજી પાસે કઈ વસ્તુ નહોતી બધું જ હતું તો કયું નતું વ્રત હતું તપ હતું વૈરાગ્ય હતું જ્ઞાન હતો ધર્મ હતો શું નહોતું સત્સંગના સત્સંગ એક ત્યાં ના પ્રતા પશુ સત્સંગને ગંદકીના કિનારા ગંદકીના કિનારા ઉપર સત્સંગ હોત કોઈ એક ભગવાનના સદગુરુ સંત એને મળેલા હોત અને ભરતજી રોજ અડધો પોણો કલાક એની પાસે કથા સાંભળતા હોત તો ભરતજીને રોજ કથા દ્વારા એટલું અનુસંધાન રહેતું હોત કે આ મૃગલાના બચ્ચાને દયાએ કરીને બચાવ્યું છે પણ એને આવે મોટું થયું એટલે મારે છૂટું મૂકી દેવાનું છે મારા બચ્ચાઓ છોડીને આવેલો હું ભરત આ મૃગલાના બચ્ચામાં બંધવું મને કેમ પોસાય અને કોઈક સત્સંગ કરાવવાવાળાએ ભરતજીને કીધું હોત હે ભરત તારા મૃગલા તારા બચ્ચાઓને છોડીને મૃગલાના બચ્ચામાં ક્યાં આસક્ત થયો તે તારા આટલા મોટા રાણીઓ અને આટલા રાજપાટ છોડ્યા અને એક આ ટૂંકી પૂછડી વાળું હરનું અને ચાર પગવાળું હરનું એની અંદર તું બંધાયો આને છોડ આમાંથી વૃત્તિ તોડ એવું જો એક કહેવા વાળો ત્યાં હોત ગંદકીના કિનારે તો ભરતને ત્રણ જન્મ ધરવા ના પડત ત્રણ જન્મ ના ધરવા પડત સત્સંગ છે ને એ સૌથી અધિક છે અંત્યનું બીજું વચનાવૃત વાંચો ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુન પ્રત્યે પ્રત્યેકે છે અને ભગવાન ઉદ્ધરણ બીજા સ્વામિનારાયણમાં લીધું છે હું જેવો વ્રત તપ દાન સત્સંગ કરીને વસ થાવું છું કારણ કે વ્રત તપ દાન સેવા આ બધા કરવા વાળા ઉપર વિઘન છે સત્સંગ કરવા વાળા ઉપર વિઘન ઓછું છે નથી જેવું છે નહિવત છે કારણ કે આ સત્સંગ શું કરે છે જાગતે રહો જગાડતા રહે જીવને એટલે જગાડતા રહે ને એટલે બાંધાવા જ ના દે બાકી ઓલા સાધનોમાં બંધાવાય એ સાધનો કરતા કરતા વર્ષો પછી એ સાધનોમાં ગાફલ થઈ જવાય કે હવે તો મને શું થવાનું છે હવે મને શું થવાનું છે પણ હવે મને શું થવાનું છે એવું શરૂ થાય ને એટલે થાય હવે મને શું થવાનું છે એ સાધન કરીએ ને અને સાધન કરવાથી પછી આપણને લાગે કે નીજ મન હવે જીતી ગયું છે તપ કરીએ ચાતુર્માસમાં ભજન કરીએ ભક્તજીના પાઠ કરીએ કથા કંઈક ને કંઈક વાંચન કરીએ એવું બધું કરીએ એટલે આપણને લાગે હા હું તો હવે પાકો ભગત થઈ ગયો હવે મને કંઈ વાંધો નથી ના જ્યાં સુધી આ શરીરની રાખ ના થઈ જાય જ્યાં સુધી શરીરની રાખ ના થઈ જાય ત્યાં સુધી સત્સંગ નિષ્દિન કરવો એટલે કીધું સંત સમાગમ કીજે નિષ્દિન સંત સમાગમ કીજે માન તજી સંતન કે મુખશે પ્રેમ સુધાર સ્પીજે ગમે એવું સાધન કરતા હોય એનું માન આવે ને તો માનને છોડી અને સત્સંગ કરી લેવો સત્સંગ એટલે સત્શાસ્ત્ર અને સત્પુરુષનો સંગ આ સત્સંગ છે અને જે સત્સંગ કરે ને એના પ્રતાપથી બધા કામ થઈ જાય એવું કે છે ભગવાનની શરણાગતિ કેવી હોવી જોઈએ એ તમે દાન કરો કરોડો રૂપિયાનું ખબર પડે ભગવાનની શરણાગતિ કેવી હોવી જોઈએ તમે સો માળા બેઠા બેઠા કર્યા કરો ભગવાન પડે ના પડે શરણાગતિ કેવી હોવી જોઈએ સત્સંગથી જ ખબર પડે ધર્મ કેવો હોવો જોઈએ સત્સંગથી ખબર પડે આપણી સમજણ કેવી હોવી જોઈએ સત્સંગથી ખબર પડે આપણી ભક્તિ કેવી હોવી જોઈએ સત્સંગથી ખબર પડે કઈ કઈ જગ્યાએ ક્યારેક કેવી સમજણ રાખવી એ સત્સંગથી ખબર પડે સત્સંગ વિના કોઈ કામ થતું નથી અને સત્સંગનો પ્રતાપ એવો છે કે શ્રીજી મહારાજ એમ કે છે જે સત્સંગમાં વાતો થાય છે એને કોઈ ધાર્યા વિચાર્યા કરે તો દસ પંદર વરસ થાય ને ત્યાં તો નિરુત્થાન કર નાખે સંકલ્પ રહીત કર નાખે આ સત્સંગનો પ્રતાપ એવો છે એવું શ્રીજી મહારાજ કે છે અને મહારાજને ગંડકીના કિનારાઓ ભગવાનને પામવા માટે રોજ માટે માન્ય નથી માન સરોવરના કિનારાઓ રોજ ભગવાનને પામવા માટે માન્ય ભગવાનને નથી કારણ કે કળિયુગના જીવની કેપેસિટી નથી અને ત્યાં ગયેલાને પણ વિઘન આવ્યા છે એટલે શ્રીજી મહારાજે આ સત્સંગની સ્થાપના એટલે કરી છે શ્રીજી મહારાજ નહીં તો જો એ હિમાલયની ટોચો ઉપર કલ્યાણ જ થતું હોત ને બીજે ન થતું હોત તો મહારાજ હિમાલયની ટોચ ઉપર જ રહ્યા હોત અને આપણને બધા ન્યા બોલાવત તમારી તાકાત હોય કલ્યાણ લેવાની ત્યાં આવો આ ટેકરા પર તમારી તાકાત હોય આ બરફમાં આવો પણ શ્રીજી મહારાજે આટલી બધી યાત્રા કરી ઊંડી ડીપ વેલીમાં ગયા શિખરો પર ગયા લોજના સંભાળી અને શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણનો આ સંપ્રદાય સ્થાપ્યો વસ્તીની વચ્ચે કલ્યાણ રાખ્યું મહારાજને ખબર છે કળિયુગના જીવનું કેવી રીતે કલ્યાણ થશે મહારાજ કે અહીં હું બોલાવીશ કેદારનાથમાં રોથ કોણ રહેવાનું છે એક ધામ નવું સ્થાપું ગંગોત્રી યમુનોત્રીની બાજુમાં સ્વામિનારાયણ ધામ ત્યાં સ્થાપ્યું હોત અને પછી કેત મહારાજ અહીંયા આગળ એક આંટો મારીને કહે ભાઈ જેને કલ્યાણ જોઈતું એ આ ધામમાં આવજો મહારાજને ખબર છે કે એમાં કંઈ જીવનું કલ્યાણ થાય નહીં માટે શ્રીજી મહારાજે ગંગોત્રી યમુનોત્રી કેદાર બદ્રી કૈલાશ માનસરોવર પુલહાશ્રમ આવા મોટા મોટા તીર્થો જંગલની ગહેરી ગુફાઓ જેમાં યોગ્ય તપ કરે છે એવા તપ ભજનનો અખાડો શ્રીજી મહારાજે વસ્તીમાં નાખ્યો એ શ્રીજી મહારાજે ખબર છે કે આ વસ્તીમાં જૈન વસ્તીનું કલ્યાણ કરવું પડશે એટલે જે વૈરાગી સાધુઓ સાધુઓનું સ્થાન તો જંગલ છે સાધુઓનું સ્થાન તો એકાકી રહેવું એ એ છે સાધુઓને પણ મહારાજે વસ્તીની વચ્ચે રાખ્યા વસ્તીની વચ્ચે રાખ્યા કારણ કે જીવોના કલ્યાણને અર્થે એટલે કે છે સત્સંગના પ્રતાપ શું સરેજો સગડા કાજ અવર બીજે ઉપાય શું રહેલાજ નિજ મન પેલા મહાજનોને કે છે ભાઈ હું તો ભગવાનને ભેળા રાખું છું અને સત્સંગ કરું છું ભગવાનના સત્પુરુષો સદ્ગુરુઓનો સત્સંગ કરું છું એના પ્રતાપે હું આ પરતક મનને જીત્યો છું બાકી મારું કોઈ બળ છે નહીં એ કેટલી વસ્તુ આપણને ચોક્કસ આ શીખવાડે છે જીવને છે ને જ્યારે હાર ને ત્યારે એની હાર થઈ જાય છે ધ્યાન ના રાખે તો હાર છે ને હાર એ હાર એ હાર પહેરે મહાજનો હાર પહેરાવા આવ્યા ઓહો તમે તો જીતી ગયા પરતક મન ને એટલે આપણે તો ફૂલ એન ફૂગો થઈ જાય વાહ હા હા એ તો હું તો પાડી દઉં મોટી હાર કરાવે છે અને જે ને રાખે એ હંમેશા રહા હારનું ઊંધું શું થાય રહા એ ભગવાનના ચરણમાં હંમેશા રહે છે અને જો હાર પહેર્યો અને ભૂલાઈ ગયું કે આ તો બધું ભગવાન થી થયું છે ને ભગવાન કરે છે ને ભગવાન થી જ થાય છે એ જો ભૂલાઈ જાય તો ભગવાન હારની પછી હાર અપાવી દે છે માટે ભગવાનને હારે રાખવા હાર ને કોઈ આપણને એટલે કે આપણી કોઈ સ્તુતિ કરે આપણો યશ કહે આપણી કીર્તિ ગાય આપણા વખાણ કરે આપણામાં કંઈ પાંચ ગુણ સારા હોય એની વાત કરે ત્યારે તરત ભગવાનને ભેળા રાખવા હે મહારાજ બધું તમારું છે તમારું છે દેન હાર કોઈ ઓર હે દેત રહત દિન રેન લોક ભરમ મોજ પર કરે તાતે નીચે નેન જ્યારે આપણી અંદર કંઈક ભગવાને આપ્યું હોય અને જ્યારે જગત કે સત્સંગના કોઈ ગુણ્યલ જેની ગુણ દ્રષ્ટિ છે એવા સંતો ભક્તો કાંઈક આપણને યશ આપે વખાણ આપે કંઈક આપે ને ત્યારે નીચી નજર રાખીને શરમાવું શરમાવી જોઈએ કેવો વાતો મહારાજનું છે ને આ બધાય મારું સમજે છે કોનો મહારાજનું આપણને કો કે એની ગાડી આ એની ગાડી આપી હોય મર્સિડીઝ કાર એની વાપરવા આપી હોય કે વાંધો નહીં લઈ જજો ને મારી કાર મર્સિડીઝ કાર આપી એનું સૂટ આપ્યું હોય પૈસા વાપરવા આપ્યા હોય આપણને આપણે થાઉ કંગાળ ભિખારી જેવા હોઈએ બધું દીધું હોય અને આપણે ક્યાંક ગયા હોય આપણે કોઈ સંબંધીના પ્રસંગમાં આણો લાખ મર્સિડીઝ કાર જોવે સૂટ આપણું મોંઘું જોવે ખિસ્સામાં રૂપિયા જોવે જ્યાં જોઈએ ત્યાં વાપરતા જોવે અને પેલા બધા કે વાહ વાહ તમે તો બહુ સુખી લાગો છો હા તમે તો બહુ પૈસાવાળા લાગો છો ગાડી જોરદાર સૂટ જોરદાર પૈસા બહુ છૂટથી વાપરો છો ત્યારે જે સજ્જન વ્યક્તિ હોય ને એને અંતરમાં એમ થાય શરમ આવે કે આ તો મારું બીજાનું છે મારું નથી એવી રીતે આપણે જે કંઈ સારું દેખાય છે ને એ બધું મહારાજનું છે ને મહારાજનું આપેલું છે એવું જો આપણને રહે તો આપણું નિજ મન જીતશે અને પરતક મન હારશે પણ જો કોકે કંઈક આપણને કીધું કે વાહ જોરદાર ને આપણને થયું કે હા એ તો હું હું છું એટલે થાય જ ને હું કરું છું તો હાર બદ્દાય આપણને હરાવી દેશે માટે ભગવાનને ભેડા રાખવા માટે પોતાનું બળ છોડીને ભગવાનનું બળ રાખવું એવું અહીં આગળ નિજમણ આપણને સમજાવે છે પરતક મનને મારવા માટે ભગવાન ભેળા જોઈએ એકસો ને ઓગણસાઠ કડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધર્મ સર્વ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ